नमस्ते विद्यार्थी मित्रों, दशम स्कूल की यूट्यूब चैनल में आपनो बधानो हार्दिक स्वागत छे। आजे हूँ अमित सर धोरण सातमी अंदर गणित में नवो चेप्टर आजे तमने भणावे बतो। बधा विद्यार्थी मित्रों ध्यान थी समझे दरेक पॉइंट अने दरेक पॉइंट जे छे एने पोतानी बुक में उतारी ले सरस रीते। तो आजनु जे आपनु चेप्टर छे नवु चेप्टर चेप्टर नंबर 4 सादा समीकरण। तो समीकरण एटले पेला जे समीकरण एटले जे चल नी किंमत द्वारा जे डाबी बाजू अने जमणी बाजू सरखी करे એટલે કે બે બાજુ સરખી કરી અને સમાધાન કરે એને સમીકરણ કહેશું આપણે। તો સમીકરણ જે છે એમાં ચલ હોય છે, તો ચલ જે છે તે a b c m n x y કોઈ પણ હોઈ શકે અને ચલની જે છે એ જુદી જુદી કિંમતો હોય છે અને અચલ જે છે અચળ એમાં કોઈ પ્રોપર સંખ્યા હોય છે। હવે આપણે આની અંદર શીખવાનું જે છે એ સમીકરણ જે આપણને આપેલું હોય એમાં કઈ કિંમત દ્વારા એનું સમાધાન થાય છે, એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ કેના દ્વારા થાય છે તે આપણે આની અંદર સમજવાનું છે। પણ એ પેલા તમે બુકની અંદર હેડિંગ આપો કે સાદા સમીકરણ, એટલે આપણે એની થિયરી લખવી પડે। તો હું જેટલું બોલ્યો એટલું કંઈ તમને કંઈ સીધે સીધું યાદ નથી રહેવાનું, એ માટે થઈ અને તમારે બુકની અંદર એક એક પોઈન્ટ લખવા પડે, કારણ કે જેટલું બોલીએ એટલું કંઈ આપણને તરત તરત યાદ નથી રહી જતું, એ માટે થઈ અને આપણે એક એક પોઈન્ટ હું સમજાવતો જાઉં અને તમે લખજો। પેલો છે સમીકરણમાં ચલને જુદી જુદી કિંમતો હોય છે અને અચલને ચોક્કસ કિંમત હોય છે। ચલ હમણાં વાત કરી આપણે એ બી સી પછી એક્સ વાય એમ એન પી ક્યુ કોઈ પણ હોઈ શકે, જે દાખલામાં આવશે આપણે એટલે તમને ખ્યાલ આવી જશે કે ચલ અલગ અલગ છે, અચલ ને ચોક્કસ કિંમત હોય છે, બરાબર પેલો પોઈન્ટ। બીજું ચલ એ બી સી એક્સ વાય એમ એન વગેરે કોઈ પણ હોઈ શકે છે, તો ચલ જે છે અલગ અલગ હોઈ શકે, બરાબર। હવે ચલને જુદી જુદી કિંમતો હોય, પછી ત્રીજો પોઈન્ટ જોઈએ તો સુરેખ સમીકરણ નું વ્યાપક સ્વરૂપ એ એક્સ પ્લસ બી બરાબર ઝીરો છે। હવે આ જે છે ને જે એ ખાસ સમજવાનું છે બધાએ, સુરેખ સમીકરણ નું વ્યાપક સ્વરૂપ એ એક્સ પ્લસ બી બરાબર ઝીરો છે। દાખલા તરીકે આના માટે થઈને હું અહીંયા ઉદાહરણ લખું તો આપણું વ્યાપક સ્વરૂપ શું છે, એ એક્સ પ્લસ બી બરાબર ઝીરો, તો ત્રણ એક્સ પ્લસ બે બરાબર ઝીરો, તો આ જે છે આ સમીકરણ બન્યું, એનું વ્યાપક સ્વરૂપ થયું। હવે જો જ્યાં એ બી અચળ સંખ્યાઓ હોય છે, એ અને બી એટલે કે એ અને બી આ અચળ સંખ્યા છે અને એ નોટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, એટલે કે અહીંયા એની જગ્યાએ શું છે કે એક્સ છે, તો આ એ જે છે એ એ ક્યારેય પણ શૂન્ય ન હોઈ શકે, એની કિંમત ક્યારેય પણ શૂન્ય ન હોઈ શકે, સુકામેન ન હોઈ શકે, કારણ કે એની તો આપણે કિંમત ગોતવાની હોય છે, જે સમીકરણનો આધાર છે જે ચલ જે છે ઈ જ છે ને એની જ આપણે કિંમત મેળવવાની હોય, જો એ જ જો શૂન્ય થઈ જાય તો પછી ક્યાં સમીકરણનો કોઈ મિનિંગ જ રહ્યો, આખે આખું સમીકરણ જ ઝીરો થઈ જાય,
એટલે એની કિંમત કોઈ દિવસ શૂન્ય ન હોઈ શકે. બરાબર, તો ખ્યાલ આવી ગયો. પેલા તો વ્યાપક સ્વરૂપ તમારે યાદ રાખવાનું, એ એક્સ પ્લસ બી બરાબર ઝીરો. આ સ્વરૂપ ના હોય તો એ સ્વરૂપમાં બનાવવું પડે આપણે સમીકરણને. બરાબર, હવે એના પછીનો ચોથો મુદ્દો જોઈએ આપણે. તો સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુનું મૂલ્ય હંમેશા સરખું હોય છે. ડાબી બાજુનું ટૂંકું રૂપ લખ્યું છે ડાબા. તમારા દાખલામાં પણ એવું જ આવશે, ડાબા. ડાબા એટલે ડાબી બાજુ અને જબા એટલે જમણી બાજુ. બરાબર, અરે આ રીતના ઉભી આપણે તો જે આ બાજુ જે છે એ જમણી બાજુ થાય અને આ બાજુ છે એ ડાબી બાજુ થાય. ડાબો હાથ તરફનું જે હોય એ ડાબી બાજુ અને જમણી બાજુ જમણા હાથ તરફનું જે હોય તે જમણી બાજુ. તો તમને એમ થાય કે એ આમાં મારે કેમ ગોતું ડાબી બાજુ જમણી બાજુ હું, એમ કેમ ખબર પડે? તો અહીંયા જુઓ, આપણે મેં ઉદાહરણ આપ્યું તમને કે એક્સ પ્લસ પાંચ બરાબર આ. બરોબર, તો અહીંયા બરાબર છે ને જે જગ્યાએ ત્યાં આપણે ઊભા છીએ, માનો કે બરાબરની જગ્યાએ આપણે ઊભા, તો આ બાજુનો જે ભાગ છે બરાબરની આ બાજુ એ ડાબી બાજુ, અને બરાબરની ઓલી બાજુનો ભાગ જે છે એ છે જમણી બાજુ. તો ડાબી બાજુ શું છે? એક્સ પ્લસ પાંચ, અને જમણી બાજુ શું છે? તો કે આ. હવે આપણે હોય તો એક્સ બરાબર ત્રણ લેવાથી અહીંયા એક્સની જગ્યાએ કેટલા મૂકશું આપણે? ત્રણ. તો કે ત્રણ પ્લસ પાંચ બરાબર આઠ, એટલે કે આઠ બરાબર આઠ થઈ ગયા. ડાબી બાજુ બરાબર જમણી બાજુ, તો આમાં ડાબી બાજુ બરાબર જમણી બાજુ આવી ગયો. બરાબર, હમણાં માનો કે એક બરાબર બે લઈએ તો બે ને પાંચ સાત થઈ જાય, તો એ ડાબી બાજુ બરાબર જમણી બાજુ નથી એમ કહી શકીએ આપણે. એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થવું જોઈએ, સરખું જ હોય છે મૂલ્ય હંમેશા. હવે છેલ્લો મુદ્દો આપણે જોઈએ, એના પછી છે જ બીજા, પણ બોર્ડમાં આ ભૂસી અને હું પાછા બીજા લખીશ, એમાં તમને એ સમજાવીશું. સમીકરણના ઉકેલને સમીકરણનું બીજ પણ કહે છે. ફરીથી, સમીકરણના ઉકેલને સમીકરણનું બીજ પણ કહેવાય છે. દાખલા તરીકે ઉપર આપણે જોયું કે એક બરાબર ત્રણ લઈ અને ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણે કર્યો. અહીંયા આપણે કિંમત લીધી ને ત્રણ, અને ત્રણ પ્લસ પાંચ બરાબર આઠ કર્યા. તો આ જે ત્રણ જે છે ને, ત્રણ એને કહેવાય સમીકરણનું બીજ. બરાબર, તો આટલા મુદ્દા સરખી રીતના બુકની અંદર વ્યવસ્થિત લખી લ્યો. પછી આપણે પાછો બીજો મુદ્દો લઈએ. હમણાં વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જે જોયું એના પછી નો મુદ્દો, એના પછીનો સમીકરણમાં પદને ડાબીથી જમણી અથવા તો જમણી બાજુથી ડાબી બાજુ લઈ જતા પદનું ચિહ્ન, પદનું ચિહ્ન એટલે એટલે કે નિશાની બદલાઈ જાય છે. મતલબ શું? કે ડાબી બાજુ અને જમણી બાજુ જે પદ છે એમાં પદને ફેરફાર કરીએ આપણે માનો કે, તો પદની નિશાનીમાં ચેન્જ થઈ જાય, નિશાની બદલી જાય. કઈ રીતના? જો પ્લસ, જો પદ પ્લસ હોય તો માઇનસ થાય, જો માઇનસ હોય તો પ્લસ થાય, જો ગુણાકારમાં હોય તો ભાગાકારમાં, અને ભાગાકારમાં હોય તો ગુણાકારમાં લેવામાં આવે છે. આવી રીતના પદમાં ફેરફાર થાય. તમારે એટલું યાદ રાખવાનું, જો પદ પ્લસ હોય તો પ્લસ, તો પદને માઇનસ કરવું, માઇનસ હોય તો પ્લસ કરવું, ગુણાકારમાં હોય તો ભાગાકારમાં લઈ જવું, અને ભાગાકારમાં હોય તો ગુણાકારમાં લઈ જવું. આટલું આ પદમાં ફેરફાર થાય છે. હવે છેલ્લો મુદ્દો, સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુની વિગતોની અદલા બદલી કરી શકાય છે, પરંતુ સમીકરણ તો એનું એ જ રહે છે. સમીકરણમાં કાંઈ ચેન્જ ના આવે. હવે આપણે આને ઉદાહરણ દ્વારા સમજીએ કે વિગતોને કઈ રીતના, આજે પ્લસ હોય તો માઇનસ કરવું, માઇનસ હોય તો પ્લસ કરવું, ગુણાકારમાં હોય તો ભાગાકારમાં લઈ જવું, ભાગાકારમાં હોય તો ગુણાકારમાં લઈ જવું,
આ કઈ રીતે કરવું એ આપણે આની અંદર જોઈએ. તો શું છે, એક પ્લસ આઠ બરાબર દસ, તો એક કેટલા? હવે આમાં જુઓ, આ પદ જે છે આઠ એ શું છે, તો કે પ્લસ છે, એટલે બરાબર ની ઓલી બાજુ જાય, મીન્સ કે જમણી બાજુ જશે તો શું થશે, માઇનસ થશે. એટલે કે એક બરાબર દસ ઓછા આઠ. જો આ પ્લસ છે તો બરાબર ની ઓલી બાજુ લઈ ગયા તો શું થઈ ગયું, માઇનસ. હવે દસ માંથી આઠ જાય તો કેટલા વધે, બે, એટલે અહીંયા આવે બે, થઈ ગયું ને, બે ને આઠ દસ. હવે એવી રીતના અહીંયા અહીંયા માઇનસ બે છે, પદ પદ છે માઇનસ બે, માઇનસ બે છે ઓલી બાજુ જશે તો પ્લસ બે થશે, એટલે કે એચ એ બરાબર પાંચ પ્લસ બે. જો અહીંયા પ્લસ શું કામ થઈ ગયા છે, તો કે માઇનસ છે ને એને કારણે અહીંયા પ્લસ થઈ ગયા, કારણ કે વિગત જે છે એ આપણે ડાબી બાજુથી જમણી બાજુ લઈ જાય એટલે નિશાની બદલી નાખવાની આપણે. તો પાંચ ને બે કેટલા થાય, સાત, એટલે કે એ બરાબર સાત. હવે એના પછીનું જોઈએ આપણે, તો આ છે પેલું, આ છે બીજું, અને અહીંયા છે ત્રીજું. કારણ કે તમે બુકમાં લખતા હોય તો પાછું ગોટો થઈ જાય, એટલે તમારે આ જે છે એ નંબર પણ આપી દીધા મેં એના ઉદાહરણના. ટુ એમ બરાબર આઠ, હવે ટુ એમ બરાબર આઠ. હવે અહીંયા જુઓ કે એમ બરાબર અહીંયા આ બે છે ને, બે એમ સાથે ગુણાકારમાં છે, બે ગુણ્યા એમ બરાબર ટુ એમ. તો ટુ એમ જે છે એટલે આની વચ્ચે કાંઈ ન હોય તો ગુણાકારનો સંબંધ હોય, એટલે ગુણાકાર જે છે આ બે ગુણાકારમાં છે, બરાબરની ઓલી બાજુ જાય તો ભાગાકારમાં લઈ જવું. જો અહીંયા પણ લખેલું છે કે ગુણાકારમાં હોય તો ભાગાકારમાં લઈ જવું, એટલે કે આઠ ના છેદમાં બે. તો આ બે ક્યાં આવી ગયા, નીચે, એટલે કે હવે શું થશે, બે ચોક આઠ, એટલે કે એમ બરાબર કેટલા આવશે, ચાર, એટલે એમની કિંમત આપણને મળી ચાર. બરાબર, એવી રીતના આપણે છેલ્લું ઉદાહરણ સમજીએ કે એમ ના છેદમાં પાંચ બરાબર ચાર, તો એમ કેટલા. હવે અહીંયા તમે જોશો તો આ જે પદ છે જેને આપણે ઓલી બાજુ લઈ જવું છે એ છેદમાં છે, છેદમાં, જ્યારે પણ પદ છેદમાં હોય એટલે એ ભાગાકારમાં હોય એમ કહેવાય. તો ભાગાકારને ક્યાં લઈ જવાનું, તો કે ગુણાકારમાં, એટલે બરાબરની ઓલી બાજુ જશે તો ગુણાકારમાં આવી જશે, એટલે કે ચાર ગુણ્યા પાંચ. જો ભાગાકારનો પદ ગુણાકાર બની ગયો એટલે કે એમ બરાબર કેટલા આવે, તો કે વીસ, એટલે અહીંયા આવશે આપણે એમની કિંમત વીસ. એટલે ખ્યાલ આવી ગયો. હવે તમને આખો આ જે આપણો નિયમ જે છે એ તમને મગજમાં બેસી ગયો હશે કે સમીકરણમાં પદને ડાબી બાજુ જમણી બાજુ હતો તો જમણી બાજુથી ડાબી બાજુ લઈ જતા પદનું ચિહ્ન બદલાઈ જાય છે. ચિહ્ન આ રીતના બદલાય, પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય, ગુણાકાર હોય તો ભાગાકાર થાય, અને ભાગાકાર હોય તો ગુણાકાર થાય. બરાબર, તો આ તમને યાદ રહી ગયો હશે, અને આ મગજમાં બેસાડી લેજો. તમે જ્યાં સુધી ભણશો ત્યાં સુધી તમારે દાખલાની અંદર આ વસ્તુ આવશે, અને પ્લસ માઇનસનું એવું છે કે એમાં જરાક પણ જો ભૂલ રહી જાય આપણી તો આખો દાખલો ખોટો પડે. માનો કે તમે આ ભાગાકારમાં છે અહીંયા આવે તો ગુણાકારમાં આવે, તો એ ખબર જ જો ન હોય તો એ આ ચારના છેદમાં પાંચ કરી નાખે ને ખોટું પડી જાય. હમ, એટલે આ જે છે એ નિયમ બહુ જ જરૂરી છે, એટલે તમે ખાસ પાકું કરી લેજો અને તમારી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષર આટલું લખી લેજો. હવે પછીના જ્યારે વિડીયોમાં આપણે મળશું ત્યારે દાખલા લઈ અને હું એના જે સભ્યના દાખલા છે એ બોર્ડમાં ગણાવીશ, અને એના જેવા તમને ઉદાહરણ જે છે અથવા તો લખી અને તમને મોકલાવીશ. બરાબર, તો આઈ હોપ બધાને આખો મુદ્દો ક્લિયર થઈ ગયો હશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 4.1 નો પહેલો પ્રશ્ન શરૂ કરીએ. સ્વાધ્યાય 4.1, અને એમાં પ્રશ્ન પહેલો, બધા જોજો.
એમાં શું છે, પેલા ક્રમ આપ્યો છે, સમીકરણ આપ્યું છે આપણને, પછી કિંમત આપી એક્સ ની, અને અહીંયા ચલ એમ છે તો એમની, અને વા છેલ્લા ખાનામાં આપણે લખવાનું છે કે આનું સમાધાન આ કિંમત દ્વારા થાય છે કે નહીં. આનો મતલબ શું, પેલા તમે સમજી લો કે એક્સ પ્લસ ત્રણ બરાબર ઝીરો અને એક્સ બરાબર ત્રણ, તો આપણે અહીંયા એક્સ ની જે કિંમત મૂકીએ એનાથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ જો થાય તો સમાધાન થાય છે હા, અને જો ડાબી બાજુ બરાબર જમણી બાજુ થતું નથી તો એ સમીકરણનું આ કિંમત દ્વારા સમાધાન થતું નથી. તો આપણે જોઈએ એક પ્લસ ત્રણ બરાબર ઝીરો, તો અહીંયા એક્સની જગ્યાએ આપણે કેટલા મૂકશું, ત્રણ, એટલે કે તેથી ત્રણ પ્લસ ત્રણ બરાબર ઝીરો, એટલે કે છ બરાબર ઝીરો. તો આ જો ડાબી બાજુ અને જમણી બાજુ સરખી ન થાય, સરખી ન થાય એટલે સિક્સ નોટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, એટલે સમાધાન આવશે ના, સમાધાન થતું નથી. હવે અહીંયા જોઈએ તો એક્સની કિંમત આપણે એક્સની જગ્યાએ કેટલા મૂકશું, તો કે ઝીરો, ઝીરો પ્લસ ત્રણ બરાબર ઝીરો, એટલે ઝીરો પ્લસ ત્રણ કરીએ તો ત્રણ આવે, તો ત્રણ બરાબર ઝીરો તો એ પણ હરખું નથી થતું, એટલે એમાં પણ ના. હવે આમાં જોઈએ તો એક્સની જગ્યાએ આપણે કેટલા મૂકશું, તો કે માઇનસ ત્રણ, એટલે માઇનસ ત્રણ અને પ્લસ ત્રણ બરાબર ઝીરો, તો માઇનસ પ્લસ માઇનસ એટલે ત્રણમાંથી ત્રણ જાય તો ઝીરો, એટલે ઝીરો બરાબર ઝીરો. જો આમાં થઈ ગયું તો આમાં આવશે હા, ઝીરો બરાબર ઝીરો અને ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ ગયું. આ એકમાં થયું બરાબર, ત્રીજામાં, એટલે ત્રીજામાં આવ્યું હા. હવે એક્સ માઇનસ સાત બરાબર એક, તો એમાં એક્સની કિંમત કેટલી લેવાની છે, સાત, એટલે આપણે શું લેશું, તો કે સાત માઇનસ સાત બરાબર એક, એટલે સાતમાંથી સાત જાય તો ઝીરો, એટલે ઝીરો બરાબર એક તો એ તો બરાબર નથી, એટલે નોટ ઇઝ ઇક્વલ ટુ, તો ના પાડવાની કે નહીં. હવે એક્સ માઇનસ સાત એ જ સમીકરણ છે, એમાં એક્સ બરાબર કેટલા મૂકવાના છે, આઠ, તો આપણે આઠ મૂકીએ, આઠ માઇનસ સાત બરાબર એક, આઠમાંથી સાત જાય તો એક, એટલે એક બરાબર એક, તો આમાં થઈ ગયું, તો આમાં સમાધાન થાય છે, આમાં સમાધાન આપણે કરીએ છીએ. હવે પાંચ એક બરાબર પચીસ, તો માં એક્સ બરાબર કેટલા લેવાના છે, ઝીરો, એટલે આપણે લેશું પાંચ કૌંસમાં ઝીરો બરાબર પચીસ. તો કોઈ પણ રકમની પાંચ એક્સ બરાબર પચીસ, એમાં એક્સની કેટલી કિંમત લેવાની છે, ઝીરો, તો પાંચ કૌંસમાં ઝીરો બરાબર પચીસ, એટલે પાંચ ગુણ્યા ઝીરો તો ઝીરો, ઝીરો બરાબર પચીસ, તો સરખું નથી એટલે આમાં ના પાડવાની, કારણ કે ઝીરો નોટ ઇઝ ઇક્વલ ટુ 25. હવે આમાં એક્સની કેટલી કિંમત લેવાની છે, પાંચ, એટલે કે પાંચ કૌંસમાં પાંચ બરાબર પચીસ, તો તેથી જોઈએ તો પછી પછી પચીસ, પચીસ બરાબર પચીસ, તો આમાં આવી ગયું, જો આમાં આવશે હા. હવે આ સાત આઠનું ઉદાહરણ જોઈએ, આપ દાખલો દાખલો જોઈએ તો પાંચ એક બરાબર પચીસ, એમાં આપણે લેશું પાંચ કૌંસમાં માઇનસ પાંચ બરાબર પચીસ, તો પછી પછી પચીસ બરાબર પણ માઇનસ પચીસ બરાબર પચીસ, એટલે કે આ બે સરખા નથી, એટલે કે ડાબી બાજુ નોટ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ, આનું સમાધાન થતું નથી બરાબર. હવે આપણે આમાં જોઈએ તો એમની કેટલી કિંમત લેવાની છે, માઇનસ છ, એટલે માઇનસ છ ના છેદમાં ત્રણ બરાબર બે, છેદ ઉડાડીએ આપણે તો ત્રણ દુ છ, એટલે કે જવાબ આવે આપણો માઇનસ બે બરાબર બે, તો એ પણ બે સરખા નથી, એટલે જવાબ આવશે ના બરાબર. તમે જોશો કેટલું ઇઝી છે, સાવ ઇઝી ને. હવે એમની કિંમત કેટલી લેવાની છે આપણે, ઝીરો, ઝીરો ના છેદમાં ત્રણ બરાબર બે. હવે કોઈ પણ ઝીરો સાથે કોઈ રકમનો ભાગાકાર ઝીરો જ આવે, એટલે ઝીરો બરાબર બે, તો એ બે પણ સરખા નથી, એટલે ના પાડવાની કે ના. હવે છેલ્લું અગિયારમું,
આ રોમો નામ છે, એચ એટલે 10 અને એસઆઈ એટલે 11. હવે એમની કિંમત કેટલી લેવાની છે? તો કે 6. 6 ના છેદમાં આપણે કેટલા લેશું? તો કે 3 બરાબર 2, એટલે 3 2 6. તો હવે અહીંયા જે છે આપણે છેદ ઉડશે આપણો, એટલે ઉડી ગયો 3 2 6. તો જવાબ આવ્યો આપણો 2 બરાબર 2. તો આમાં સમાધાન થઈ જાય છે, એટલે આમાં પાડવાની. હા, તો તમે જોયું હશે કેટલું સરળ છે. 4.1 નો પ્રશ્ન પેલો આપણે કરી નાખ્યો કે x પ્લસ 3 માં x બરાબર 3 મૂકવાના છે. આપણે x ની જગ્યાએ એની કિંમત મૂકવાની છે. આ જે કિંમત છે ને એ છે ચલની કિંમત, ને આપણો ચલ છે x. આની અંદર x છે, આની અંદર m છે, આપણો ચલ m આની અંદર બરાબર. આગળ આગળ દાખલામાં x પણ આવશે, y પણ આવશે, a આવશે, b આવશે, પછી r આવે વગેરે, અલગ અલગ ચલ આવે ને અલગ અલગ ચલની કિંમત હોય. તો આઈ હોપ તમને બધાને આખું ક્લિયર થઈ ગયું હશે અને કેટલું સરળ છે બરાબર. તો ચાલો હવે જે છે નેક્સ્ટ વિડીયોમાં આપણે આ 4.1 નો પ્રશ્ન બીજો લઈ અને પછી પાછા મળશું.